બાળકો હવે બીજા બે સમ તરફ આગળ વધીએ. 6 અને 7મો સમ કમ્પેરેટિવલી આ પણ પાયથાગોરસનો કન્સેપ્ટ જ લાગે છે જે તમારે જોતા જવાનું છે. વર્તુળના કેન્દ્રથી 5 સેમીના અંતરે આવેલી બિંદુ એ ને દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે તો વર્તુળની ત્રિજ્યા શોધો. તમે કહેશો સર પહેલો ડાયલોગ આમાં એવું કહેવામાં આવ્યો છે કે એક વર્તુળ છે, બરાબર છે, એમાં એવું કીધું છે કે અહીંથી એક પહેલા તો કેન્દ્ર લઈ લીધું, કેન્દ્ર આપણને કઈ કહેવામાં આવ્યું છે? તો તમે કહેશો સર કેન્દ્ર તો ઓ જોય ફિક્સ જ છે, આપણે ઓ નામ બહુ પરફેક્ટ લાગે છે. વર્તુળના કેન્દ્રથી 5 સેમીના અંતરે આવે, કેન્દ્રથી 5 સેમીથી અંતરે, 5 સેમીના અંતરે એ પર દોરેલ સ્પર્શક, આ એક સ્પર્શક છે જે ક્યાં અહીંયા એક બિંદુમાં છેદે છે જેમાં આપણે લખ્યું છે સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. તો ઓલવેઝ આપણે એ બી સી લખીએ તો અહીંયા બી લઈ લઈએ જેની 4 સેમી છે. તો આ ત્રિજ્યા ઓબી શોધવાની છે. શું શોધવાની છે બાળકો? ત્રિજ્યા ઓબી શોધવાની છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો તમે કહેશો સર આની અંદર જે ઇન્ફોર્મેશન આપી છે એ ઓલવેઝ પહેલા આકૃતિ દોરી કાઢવાની એટલે તમારું કામ થઈ જાય. તો બાળકો તમે કહેશો સર આની અંદર જે આપ્યું છે આપણને એક પહેલી વસ્તુ તો એ તો ખબર જ છે કે ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ 90. કયો લખીશું? પ્રમાય 10.1, એ તમને ક્લિયર જ છે. હવે હું આમાં કહેતો નથી, આપણે ઓલરેડી ઘણા બધા દાખલાના જોઈ લીધા છે, તમને ક્લિયર છે એ પોઈન્ટ. તો તમે કહેશો સર આ તો ક્લિયર છે. તો હવે આગળ જઈએ બાળકો, બીજો પોઈન્ટ જે તમને કહેશે કે સર સૌથી પહેલો પોઈન્ટ આની અંદરનો જે છે એ આની અંદર આ 90° થઈ ગયો. તો હવે આપણે શરૂઆત કરીએ તો આપણને ખબર છે કે સર પ્રમેય મુજબ ત્રિકોણ ઓ બી એ એ કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ છે, ત્રિકોણ છે. તો તમે કહેશો સર પાયથાગોરસ પ્રમેયના સિદ્ધાંત મુજબ આ કર્ણ છે ઓ એ સ્ક્વેર જે 90° છે એની સામેની સાજુ જોઈ લેવાની, એ 90° કહેવાય. ઓ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ બી સ્ક્વેર પ્લસ અહીંયા તમે કહેશો સર એ બી સ્ક્વેર. આટલે સુધી ક્લિયર? તમે કહેશો સર ઓ એ જે સ્ક્વેર છે એ 5 સેમી છે, ઓ બી આપણને ખબર નથી અને આ 4 સેમી. તો આગળ જઈએ 25, ઓ બી થશે ઓ બી સ્ક્વેર અને આ થઈ જશે 16. કેટલા થઈ જશે? 16. 25 - 16 એટલે ઓ બી સ્ક્વેર. તો અહીંયા આવી જશે, તમે કહેશો સર અહીંયા લખીએ 9 = ઓ બી સ્ક્વેર. તો અહીંયા તમે કહેશો સર આને આપણે 9 ને રૂટમાં લીધું, બંને બાજુ વર્ગમૂળ લેતા. તો તમે કહેશો સર વર્ગમૂળ લો તો તમે કહેશો ખાસ 3 અને OB. તો તમારે 3 સેમી એટલે OB જે છે ત્રિજ્યા છે, જે ત્રિજ્યા OB = 3 સેમી. એની સાથે બાળકો આપણો આ પૂરો સમ સરસ રીતે પોઝ કરો અને લખી કાઢો, પછી આપણે આગળ જઈએ. બાળકો હવે જે પોઈન્ટ છે એ હવે 7મો દાખલો. 7મા દાખલામાં એવું કહે છે કે બે વર્તુળ, બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી. મોટા વર્તુળની જીવા નાના વર્તુળની વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. સૌથી પહેલા બાળકો બે વર્તુળ સમકેન્દ્રી એટલે કે જેનું કેન્દ્ર બંનેના કોમન જ હોય, ત્રિજ્યા અલગ અલગ છે. તો તમે કહેશો સર એનો મતલબ એવું થયું કે આની અંદર જે રીતે એક વર્તુળ ડ્રો કર્યું. બાળકો હવે 7મો દાખલો સ્ટાર્ટ કરીએ તો 7મા દાખલાની અંદર ઇન્ફોર્મેશન જે આપી એની અંદર હવે આપણે કરતા જઈએ. તો સૌથી પહેલા એક વર્તુળ દોર્યું જેને આપણે C1 નામ આપી દીધું, બીજું વર્તુળ ડ્રો કર્યું જેને આપણે C2 નામ આપી દીધું. તો પહેલા આપણે કેન્દ્રનું નામ લઈ લઈએ, ઓ લઈએ. તો તમે કહેશો સર સૌથી પહેલા ઓ જે કેન્દ્રવાળા સમકેન્દ્રી બે વર્તુળ છે C1 અને C2 જેની અંદર C1 કેટલા સેમીનું છે? 3 સેમીની ત્રિજ્યાનું છે અને C2 એ 5 સેમી ત્રિજ્યાનું એક વર્તુળ છે. આટલું પતે એટલે તમે કહેવું પડશે સર હવે એક જે લાઈન લખી છે એ વાંચો. વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો આ મોટા વર્તુળની જે જીવા છે એટલે આપણે એક્ઝેક્ટ અહીંયા આપણે સ્પર્શે છે એ રીતે એક આપણે લાઈન ડ્રો કરી દીધી. હવે તમને એવું કહે છે તો આ જીવાનું અંતર શોધો. શું શોધો? જીવાનું અંતર શોધો. એટલે તમે કહેશો સર આ જે જીવા છે એને એ અને બી નામ આપ્યું. હવે તમે કહેશો સર હવે કેવી રીતે કરાય? તો બહુ સિમ્પલ રીતે સમજો, હું આને જોડી શકું. આ મોટા વર્તુળની ત્રિજ્યા થશે અહીંયા. તમે કહેશો શાંતિથી વિચારો, ખાલી મોટું વર્તુળ આમ દોરો અને અહીંયાથી એક લીધું ને અહીંથી આપણે એક લઈએ તો આ ત્રિજ્યા બની છે જેને 5 સેમી કહેવાય, બરાબર છે. હવે હું બીજી લાઈન ડ્રો કરું છું ઓથી લઈને અહીંયા એક લઈ લો સપોઝ P
तो आप एक त्रिज्या त्रण सेमी क्लियर बाळको त्रण सेमी त्रिज्या दोरी काढी तमे कहो सर आ तो खबर पड़ी जाए तो बाळको हवे जो शांति थी तो तमारे जे जोईए छे ए तो मळी ज गयो तमारे खाली हवे शोधवानुं छे ए थी बी सुधीनुं अंतर पहेला पण आपणे ए थी पी सुधीनुं शोधी काढीए तो आपणुं काम थई जशे तमे कहो सर खूणो जे पी छे घणाने केवो एक सर ना सर आवुं ना लखीए आपणे आवी जे लखीए ए पी ओ इज इक्वल टू न्यू प्रमेय 10.1 दरेक में एक ज प्रमेय तमारे जे ध्यान राखवानुं छे गणतरी दाखला में तो आ ज पॉइंट आवे छे मेजोरिटी क्लियर बाळको તમે કહેશો સર આની અંદર ત્રિજ્યા તો આપણને બધું આપેલું છે જેની અંદર કર્ણ બનશે તમારે લખવું હોય તો લખી શકો ત્રિકોણ એ ઓ પી એ કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે અને તમે કહેશો સર એના પાયથાગોરસના સિદ્ધાંત મુજબ આ હું લખતો નથી તમે લખજો એ ઓ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ પી સ્ક્વેર પ્લસ ઓ પી સ્ક્વેર એ ઓ જે છે એ 5 સેમીનો સ્ક્વેર એટલે અહીંયા 5 સેમી ए पी जे छे ए आपणने खबर नथी अने ओ पी जे छे ए 3 थयो आ थई गयो 25 अहींया थई जशे 9 ए पी स्क्वेर तमे कहेशो सर 16 थई जशे ए पी स्क्वेर बन्ने बाजु वर्क करता लखी काढ्यु छे सीधू स्टेप तो तमे कहेशो सर आ तो क्लियर तो 4 ए पी थशे 4 ए पी थाय तमे कहेशो सर अहींथी ऑलवेज ज्यारे काट कोई पण तमे 90 ઓંચ ना करो ने त्यारे बे सरखा भाग पड़े તમે કહેશો સર આનો મતલબ એવું તમે પહેલા ત્રિકોણમાં સમજી ગયા છો કે ઓલવેઝ એના બે સરખા ભાગ કરે તો તમે કહેશો સર અમને એ તો ખબર છે કે 90 ઓંચ હોય એટલે બે સરખા લંબ દ્વિભાજક કહેવાય આના બે સરખા પણ ભાગ પડે અને 90 ઓંચનો પણ હોય તો જે 90 ઓંચનો અહીંયા ખૂણો પણ છે અને બે સરખા ભાગ પણ પડે છે તેથી કહી શકો તમે કે એપી ઇઝ ઇક્વલ ટુ 2 એટલે તમારે એમ કહેવું પડે આ એપી જે છે એબી ના બે ગણા આખું એબી હોય એના કરતા આ બે ડબલ હોય આ બંનેનું તો તમે કહેશો સર એપી તો એપી આપણને ખબર છે કેટલા 4 તો ગુણ્યા 4 કરશો તો તમે કહેશો સર 8 આન્સર આવશે કેટલો 8 એબી કહેવાય જે આપણને શોધવાનું હતું જે આપણે શોધી કાઢ્યું એટલે મોટા વર્તુળની જીવા કે જે નાના વર્તુળને સ્પર્શે છે તેની સ્પર્શની જે લંબાઈ આવશે એબીની 8 સેમી આવશે આખું 8 સેમી બાળકો બહુ જ સિમ્પલ છે ખાલી આ લોજિક યાદ હોવું જોઈએ કે લંબ દ્વિભાજક ઓલવેઝ બે સરખા ભાગ પડે અને 90 ઓંચનો ખૂણો રચે જે અહીંયા છે લંબ દ્વિભાજકનો લોજિક લગાવો તો ક્લિયર થઈ જાય તો બાળકો અહીંયા જ હવે તમારી રજા લઈશું મળીશું હવે આગળ નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે ઇન ધ સેન્સ નવી આમાં ટોપિકમાં આગળ ચર્ચા કરીએ મળીશું નવા લેક્ચરમાં વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારી નોટબુકમાં સરસ રીતે લખી કાઢો